किसी को न मिला ऐसा अर्थ ध्रुव जी को मिला। उत्तानुपाद राजा सुनीति अने सुरुचि नी पत्नी, सुनीति थी ध्रुव नो जन्म थयो, सुरुचि थी उत्तम नो जन्म थयो। आ कथा बतावे छे के आपड़ा जीवन मां पण बे मार्ग आवे छे, एक सुनीति नो मार्ग अने एक सुरुचि नो मार्ग। प्रत्येक जीव उत्तानुपाद राजा छे। उत्तानुपाद जेना पाद चरण ऊपर होय ने माथू नीचे होय, માના ગર્ભમાં બાળક કઈ રીતે હોય, માથું નીચે પગ ઉપર, ઉત્તાનપાદ। એટલે પ્રત્યેક જીવ ઉત્તાનપાદ છે અને એની બે રાણીઓ છે, સુનીતિ અને સુરુચિ। સુનીતિના માર્ગમાં ધ્રુવ ફળ મળે છે। હવે આ રાજા કેવો હતો, સુનીતિ કરતા સુરુચિમાં વધારે પ્રેમ। આપણા બધાની સ્થિતિ એવી જ છે, સુનીતિનો માર્ગ ગમે ની કઠિન લાગે અને પ્રેયનો માર્ગ મન ત્યાં જ ખેંચાય છે વારંવાર, સુરુચિનો માર્ગ। ઉત્તમ એક દિવસ પિતાના ખોળામાં બેસવા ગયો, ત્યાં ધ્રુવને મન થયું અને એ જાય ને ત્યાં ઓલી સુરુચિએ રોકી દીધું અને પછી અપશબ્દો કયા કે તારે જો સિંહાસન પર બેસવું હોય, રાજ્ય સિંહાસન પર, તો જા પહેલા તપ કર અને ભગવાન પ્રસન્ન થઈ જાય તો વરદાન માંગ, મારા ગર્ભથી તારો જન્મ થાય તો તું ત્યાં સિંહાસન પર બેસી શકે। રડતો રડતો સુનીતિ પાસે આવ્યો અને પછી માએ એને સાંત્વના આપી, બાલક હા બેટા આમાં ખોટું લગાડવાની કંઈ જરૂર નથી, આ તો બહુ સારી શિક્ષા છે, હું તને હજી સુધી ન આપી શકી એ તારી આ માએ આપી છે। કે માની વાત સાચી છે કે ભાઈ ભગવાનનું સ્મરણ કરો, તપ કરો, આ શરીરથી જેટલું બને એટલું તપ કરો। આ તમે બધા અહીંયા આટલી વાર બેટા છો, એ તપ જ છે ને, એ તપ તો હે, આટલા કલાક બેસવું હા એ તપ હે, એ બહુ બડા તપ હે। એક આસન ઉપર ચૂપચાપ બેસવાનું, બોલવાનું નહીં, વાત નહીં કરવાની, કેટલું કઠિન તપસ્યા, બહુ કઠિન તપસ્યા આપ બધા કરી રહ્યા છો। આજ ઉંમર છે તપ કરવાની, જા વનમાં જા, મારા આશીર્વાદ છે તને। હવે માએ આશીર્વાદ આપ્યા અને જ્યાં માતાના આશીર્વાદ મળી જાય પછી તો કાર્ય ફલીભૂત થવાનું જ છે। વનમાં નીકળી ગયા ભગવાનની પ્રસન્નતા મેળવવા માટે। નારદજી આવ્યા અને જ્યાં આવે નારદજી આવે, વિચાર્યું કે આ ક્યાં બાળક તપ કરવા જાય છે, પરીક્ષા લીધી, અરે બાળક કહા જા રહે હો? તો ધ્રુવ કહેવે લગે, તપ કરને જા રહા હું ભગવાન કો પ્રસન્ન કરને કે લિયે। અરે ભૈયા યે ઉમર તો ખેલને કૂદને કી હે, યે 4-5 વર્ષ કે ધ્રુવ, યે કોઈ તપ કરને કી ઉમ્ર નહીં હે। કે નહીં, આજ તપ કરવાની ઉમ્ર છે, મારી માએ કહ્યું છે। અરે તપ તો યુગો યુગો થી યોગી જન કરે છે તો ભગવાનની પ્રસન્નતા નથી મળી, એમના દર્શન નથી થયા, કે એ બધાની મને ખબર નહીં, પણ મને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થશે એ વાતની ગેરંટી છે। અચ્છા એ વિશ્વાસ છે તને? કે હા। કેમ? કે મને આપના દર્શન થઈ ગયા નારદજી, આપ ભક્તિ માર્ગના આચાર્ય છો, અને જ્યાં ગુરુના દર્શન થઈ જાય તો પછી ભગવાનની કૃપા ક્યાં દુર્લભ છે। નારદજી પ્રસન્ન થયા અને કહ્યું કે ધ્રુવ તત્તાદ તત્તાદ ગચ્છમ ભદ્રંતે યમુના યાસ્તષ્ટ, એ તટ પર, યમુનાજીના તટ પર જા, પુણ્યમ મદોનમ યત્રમ સાનિધ્યમ નિત્યદા હરે। સીધા વનમાં યમુનાજીનો તટ, મધુવન, જ્યાં નિત્ય શ્રી હરિ પ્રભુ ક્રીડા કરે છે એ સ્થાનમાં જઈને, અને આજ હું મંત્ર આપું છું એનું સ્મરણ કર। અને હવે વિદુર નારદજીએ દ્વાદશાક્ષર મંત્ર આપ્યો, ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय, વાસુદેવાય। આવાજ કે સાથ વિષ્ણુ સસ્વર ગાન કરે, સુદેવા
अना अहिया की आवाज आओ जी आ नाभि प्रदेश मां दिया गया मधुबन मां स्मरण करवा लाग्या पहला मास प्रारंभ थयो त्रण दिवस नो संकल्प लीधो एक आसन पर बेसी ने केवल फलाहार नु सेवन करे अने गुरु ना बतावेला मंत्र नु स्मरण करता जाए प्रथम मास प्रारंभ थयो થયો બીજો માસ નો પ્રારંભ થયો અને હવે ધ્રુવજી એ 6 દિવસ નો સંકલ્પ લીધો ફલાહાર નો ત્યાગ કર્યો કેવલ ત્યાંના પત્ર નું ભક્ષણ કરે જલ નું સેવન કરે અને ગુરુ ના બતાવેલા મંત્ર નું સ્મરણ કરતા જાય બે માસ પૂર્ણ થયા ત્રીજો માસ પ્રારંભ થયો 9 દિવસ નો સંકલ્પ લીધો કેવલ યમના જલ નું સેવન કરે અને ગુરુ ના બતાવેલા મંત્ર નું સ્મરણ કરતા જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે ત્રણ માસ પૂરા થયા ચોથો માસ પ્રારંભ થયો ને હવે ધ્રુવજીએ 12 દિવસનો સંકલ્પ લીધો હવે દિવસભરમાં એક જ વાસ શ્વાસ લે એક જ વાર પ્રાણોને રોકી દીધા અને બસ અંતઃકરણથી દ્વાદશાક્ષર મંત્રનું સ્મરણ કરતા જાય છે પાંચમો માસ પ્રારંભ થયો ને હવે જલનું સેવન કરવાનું છોડ્યું 15 દિવસનો સંકલ્પ લીધો છઠ્ઠો માસ પ્રારંભ થયો ને હવે તો એવો તાપ થયો એમના હૃદયમાં કે હે પ્રભુ આ મારો કેવા કેટલા જન્મોના પ્રારંભના એવા દુષ્કર્મો હશે કે આટલા 5 મહિના નીકળી ગયા હજી સુધી આપના દર્શન ન થયા વિચારો વૈષ્ણવ ધ્રુવને 5 માસમાં એવો તાપ થયો એવો વિરહ થયો આપણા તો પચા નીકળી ગયા આવો તાપ નથી એવો 5 મહિનામાં તાપ થઈ ગયો કે આ કેવો કેવા મારા કર્મ 5 મહિના નીકળી ગયા જી પ્રભુ તે દર્શન નથી આપતા અને હવે તો એવો તાપ થયો અંદર છઠ્ઠો માસ પ્રારંભ થયો શ્વાસ લેવાનું બંધ કરી દીધું કે હવે જ્યાર સુધી પ્રભુ દર્શન ન આપે ત્યારે શ્વાસ લેવો જ નથી ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ
સ્મરણ થયું ગુરુજી, આંખોમાંથી પ્રેમાશ્રુ પ્રેમ બિંદુ પ્રગટ થયા, કપોળ ઉપર આવ્યા, અને એ વિરહ ભાવ પ્રેમાશ્રુ એ અશ્રુ પૃથ્વી ઉપર એની બૂંદ પડી, અને જ્યાં એક પ્રેમાશ્રુ બિંદુ પૃથ્વી ઉપર એની બૂંદ ગઈ ત્યાં જ ચંદ્રભુજ સ્વરૂપથી ભગવાન પ્રગટ થઈ ગયા. ચતુર્ભુજ સ્વરૂપ સે ભગવાન પ્રગટ હો ગયે ઓર કહે લગે, અરે તું આ તો નાક બંધ કરીને આ સમાધિમાં ક્યાં તું મને પ્રાપ્ત કરવાનું આ યોગના માધ્યમથી સાધન કરી રહ્યો છું, હું આ યોગથી ધ્યાનથી પ્રસન્ન નથી થતો, હું તો પ્રતીક્ષા કરી રહ્યો હતો કે ક્યારે તારી આંખોમાં મારા વિરહના પ્રેમાશ્રુ દ્રવિત થઈ જાય. ભગવાન ન યોગે ન જ્ઞાને ન તપ સે ન જ્ઞાન સે ન યોગ સે ભગવાન પ્રસન્ન હોતે હૈ. ભગવાન તો મન ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદઃ, ત્યાં મારા ભક્તો નિષ્કામ ભાવથી મને પુકાર લગાવે છે ત્યાં હું વાસ કરું છું, અને એ નિષ્કામ ભાવ તાપ ભાવ સાથે ધ્રુવજીનું સ્મરણ ભગવાન ચંદ્રુજ સ્વરૂપથી પ્રગટ થઈ ગયા, પ્રભુના દર્શન કરીને હાથ જોડ્યા, પ્રભુના ચરણસ્પર્શ ધ્રુવજીએ કર્યા. ઘણું બધું ધ્રુવજીને ભાવ પ્રગટ કરવો છે પણ બોલી નથી શકતા, વાણી સ્ફુરિત નથી થતી. ભગવાન જાણી ગયા અને ભગવાને પોતાના શંખનો સ્પર્શ એમના કપોળ ઉપર કરાવ્યો અને સ્પર્શ થતા જ વાણી સ્ફુરિત થઈ ગઈ, અને હવે ધ્રુવજી બે હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરે છે. યોંતઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણશ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. હાથ જોડ કે ધ્રુવજી કહે રહે કે હે પ્રભુ, આપ જ મારી આ સુષુપ્ત વાણીને જાગૃત કરો છો, આપના જ દ્વારા આ સમસ્ત ઇન્દ્રિયો ચેષ્ટા કરે છે, આપ જ આ સૃષ્ટિના કર્તા છો, આપ જ આ ઇન્દ્રિયોના કારણભૂત છો, સર્વ પ્રાણીઓના પ્રાણ સ્વરૂપ પ્રભુ આપ જ છો, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. ખૂબ સુંદર ધ્રુવજીએ સ્તુતિ કરી અને ભગવાને એમને આશીર્વાદ આપ્યો કે પેલા તો પ્રભુ ચાહતા હતા કે એ રાજા બને, કારણ કે ભક્ત રાજા બને એવી ભગવાનની ઈચ્છા હતી, અને કહ્યું કે પછી ઘણા વર્ષો સુધી તું રાજયોગ કરીશ અને પછી તારા માટે એક દિવ્ય વિમાન આવશે અને મારા લોકમાં ભગવાને એમના માટે ધ્રુવ લોકની સ્થાપના કરી, જે સપ્તઋષિ પણ પરિક્રમા કરે છે, ભગવાન એમને નિરંતર દર્શન આપે છે, એટલે જે કોઈ અર્થ કોઈને ન મળ્યો હોય એવું અર્થ ધ્રુવજીને મળ્યું. મોટા મોટા આચાર્યો વિચાર કરવા લાગ્યા કે અરે આ છ મહિનામાં તો ભગવાને દર્શન આપી દીધા, આવો ધ્રુવ લોક આવી કૃપા. યોગી જન બરસો સે તપસ્યા કર રહે લેકિન ભગવાન ઇસ પ્રકાર સે દર્શન નહીં દે રહે, તો ધ્રુવજી પે એસે કેસી કૃપા હો ગઈ સહજ. શ્રી મહાપ્રભુજી એનું કારણ બતાવે છે. ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા સાનિધ્ય પે યમનાજી કો જલ કો સેવન કરકે એમને ઠાકોરજી કો સ્મરણ કિયો, અને જે યમનાજી નો આશ્રય સ્વીકાર કરે તો એ યમના તો એવી છે એમના પ્રિયતમ ને મળાવવા વાળી. ઠાકુરજી એમના પ્રેમ કે ફંદ તે ગહી જુ રાખે જહાં એ પઠાવે વહાં વે ધાવત, ઠાકુરજી તો એમનાથી બંધાયેલા છે કે યમનાજીની કૃપા થઈ એટલા માટે આ ધ્રુવને આ આ આનંદ મળ્યો છે. હા, એવી શ્રી એમના ભક્તિ મહારાણી આ તૃતીય દિવસ કથા યાત્રામાં શ્યમના મહારાણીજી જે ભક્તિવર્ધની છે, ભક્તિદાયીની છે, એવી ભક્તિ સ્વરૂપા શ્રી યમનાજીના ચરણ કમલોમાં વંદન કરીને શ્રી યમનાજીના સ્વરૂપનું ધ્યાન કરીને અને શ્રી યમનાજીને એ જ વિનંતી આપણે કરતા જઈએ કે જેવું અલૌકિક આનંદ અર્થ ધ્રુવને મળ્યું, હે શ્રી યમનાજી અમે તો વલ્લભના લાડીલા એમની શરણમાં આવેલા વૈષ્ણવો છીએ, તો અમને તો યમનાજી એટલું જ જોઈએ. શું રજની રજમાં
अहरे निशे अमने स्थिर करीने हमने बीजू कोई लोक नहीं, हमने तो आ गोलोक आपणो ब्रज है ने, वैष्णव शू मांगे। आओ आ तृतीय दिवस ने यात्रा ने विराम तरफ लई जईए ने यमुनाजी ने विनती करता जईए कि हवे आज 2018 नी आज यात्रा छे यमुनाजी, हमने पण अलौकिक आनंद मळे अने हमे पण धन्य थईए। आप तो धन्य छो ने आपनी कृपा थाय ने आ ब्रज 84 कोस नी यात्रा मां अमे जोडाईए। आ आचार्य पीठ आप बधाने ब्रज यात्रा मां जोडावानुं आवाहन करे छे। चलो हम सब साथ में मिलके यमुनाजी को विनती करें। धन्य श्री यमुना कृपा करी।